विराम बाद आप सर्वे दर्शकों नु जामनगर 89 न्यूज में फरीथी स्वागत छे। हवे जो ये आगळना समाचारों, जामनगर नी शान समी जीजी हॉस्पिटल में लिफ्ट बंद होवाथी अनेक दर्दियों ने हालाकी नो सामनो करवो पड़ी रह्यो छे। शहर नी नामांकित जीजी हॉस्पिटल के जेमा सारवार लेवा माटे सौराष्ट्र भर माथी दर्दियों आवता होय छे, જ્યારે બહારગામથી કે શહેરમાંથી આવતા દર્દીઓને હોસ્પિટલમાં તેમના દર્દની સારવાર મેળવવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે તકલીફથી કણસતા દર્દીઓના નિશાશા નીકળી જતા હોય છે। હાલ સર્જિકલ વિભાગની પાસે આવેલી લિફ્ટ બંધ હોવાથી અને હોસ્પિટલમાં પૂરતા સ્ટ્રેચર કે વ્હીલચેરનો પણ અભાવ હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। શું હોસ્પિટલ તંત્ર કોઈ યોગ્ય સંસ્થાને લિફ્ટની જાળવણીનો કોન્ટ્રાક્ટ નહીં આપી શકતું હોય, કે પછી તેમાં પણ કોન્ટ્રાક્ટરની સંસ્થા સાથેની સાંઠગાંઠ થકી ફક્ત બિલો જ મુકાઈ રહ્યા છે અને કાગળ ઉપર તો લિફ્ટ કાર્યરત હોવાનું તૂત થઈ રહ્યું હશે? હા, મારું નામ નૂર મહેમદ છે અને મને અત્યારે પહેલા વોર્ડમાંથી ચોથા વોર્ડ ઉપર ત્રીજા માળે મોકલેલા છે। લિફ્ટ બંધ છે અને આજ પોઝિશનની અંદર ઉપર ગયો ને પાછો નીચે આવ્યો છું। હું છું મારાથી પણ બેકાર ઓલા પ્રકારના દર્દી હોય છે જેને પણ બહુ પરેશાની થાય છે, તો આના માટે આ સ્ટ્રેચરથી ઉપાડીને લઈ જાય છે। અત્યારે તમે જે આ પરિસ્થિતિ જોઈ પેશન્ટને બંધના હિસાબે એવી હાલાકી ભોગવી રહી છે કે જેની કોઈ સીમા નથી। આજે પેશન્ટ દાખલ હોય, પેશન્ટને ઉપાડી ઉપાડી જો લઈ જવા પડતા હોય, છતાં તંત્રને જાણ થતી ન હોય, પેટનું પાણી ના આવતું હોય, તો એ આપણા માટે સારી વાત ના કહેવાય। બીજું કે અમારે તો ખાલી એટલી જ વિનંતી છે કે બને તક એટલું વહેલાસર આ લિફ્ટ ચાલુ કરાવી અને જરૂરિયાતમંદ દર્દીઓને વહેલી શકે આ સારવાર મળે, એવી મારી નમ્ર વિનંતી છે દીન સાહેબને કે એઝ સુન એઝ પોસિબલ જેટલું કરે એટલું વહેલી તકે ચાલુ કરાવી આપે, એટલી અમારી નમ્ર વિનંતી છે। હું આ જામનગર @9ના માધ્યમથી એટલી અપીલ કરવા માગું છું દીન સાહેબને કે જો બની શકે તો આ બાબત ધ્યાન દોરી અને સિરિયસલી લઈ અને આનો કરાવી આપે। ભારતીય સેનામાં જોડાઈને ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા શારીરિક અને માનસિક સ્વસ્થ હોય તેવા યુવાનો માટે સશસ્ત્ર સીમા બળ ટ્રેનિંગ સેન્ટર ગ્રાઉન્ડ વાલસુરા રોડ જામનગર ખાતે આગામી તારીખ 20-26 મે 2014 દરમિયાન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું। આ ભરતી મેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર ક્લાર્ક, સોલ્જર ટેકનિકલ નર્સિંગ, આસિસ્ટન્ટ સોલ્જર ટ્રેડમેન તમામ પરંતુ હાઉસકીપર અને મેસકીપર સિવાયની ભરતી કરવામાં આવશે। આ ભરતી મેળામાં ઉંમર મર્યાદા 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની રહેશે। જામનગર અને દેવભૂમિ દ્વારકાના ઉમેદવારો માટે તારીખ 21-5ના રોજ આ ભરતી મેળામાં ભાગ લઈ શકાશે। તારીખ 20-5-2014ના રોજ સુરેન્દ્રનગર અને કચ્છના ઉમેદવારો માટે, તારીખ 22-5ના ભાવનગર તેમજ દીવના ઉમેદવારો માટે, તારીખ 24-5ના અમરેલી અને રાજકોટ તેમજ મોરબીના ઉમેદવારો માટે અને તારીખ 25ના રોજ જૂનાગઢ અને પોરબંદરના ઉમેદવારો માટે તથા તારીખ 26ના રોજ બોટાદ ગીર સોમનાથના ઉમેદવારો માટે આ ભરતી મેળો રાખવામાં આવેલ છે। સેનામાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારોએ સેના ભરતી બોર્ડ દ્વારા ઠરાવ્યા પ્રમાણેની શૈક્ષણિક લાયકાત, ઉંમર, શારીરિક પરીક્ષા, તબીબી પરીક્ષા તેમજ સામાન્ય પ્રવેશ પરીક્ષા આપી ઉત્તીર્ણ થવાનું રહેશે। ઉમેદવારોએ આ અંગે વધુ વિગતો માહિતી માટે આર્મી રિક્રુટિંગ ઓફિસર જામનગર અથવા નજીકની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી જામનગર દ્વારા એક સમાચાર યાદીમાં જણાવાયું છે। જામનગર નજીક કાનાલુસ રેલવે નોર્થ કેબિનથી સાઉથ કેબિન તરફ આવેલા રેલવે પાટા પર કોઈ અજાણ્યા શખ્સે લોખંડની ક્લેમ્પ પાટાના જોઈન્ટની વચ્ચે મૂકીને ભાંગફોડ તેમજ ટ્રેન ઉથલાવવાનું કાવતરું કર્યાનું સામે આવતા રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને આ મામલે હાલ મેધપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જામનગર નજીક આવેલા કાનાલુસ નોર્થ કેબિનથી સાઉથ કેબિન તરફના રેલવે પાટા પર ગત તારીખ 28-4-2014ના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે રેલવે મુસાફરોની સલામતી જોખમમાં મુકાય તેમ જાણવા છતાં પોતાનો ઈરાદો પાર પાડવા રેલવેના ટ્રેક પર યુ આકારની ધારદાર લોખંડની ક્લેમ્પવાળી વસ્તુ પાટાના જોઈન્ટની વચ્ચે દ્વેષપૂર્વક મૂકી હતી। તે દરમિયાન આરપીએફના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ ખારા પેટ્રોલિંગમાં હતા, જેથી રેલવે ટ્રેક ચેક કરવા માટે નીકળ્યા હતા ત્યારે આ ટ્રેક પર છેડછાડ થઈ હોવાનું જાણવા મળતા તુરંત PWIમાં જાણ કરતા તુરંત PWIના કર્મચારીઓ દ્વારા ક્રેન દ્વારા આ પ્લેટ કાઢી ટ્રેક ઠીક કરવામાં આવ્યા બાદ તંત્રને હાશકારો થયો હતો। આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આજરોજ રેલવે તંત્ર દ્વારા મેધપર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આરપીએફમાં સંતોષકુમાર યાદવ દ્વારા રેલવે અધિનિયમ 150(1) મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ આ અંગે મેધપર પોલીસ સ્ટેશન તપાસ ચલાવી રહી છે।
મારી કાનાલ સ્ટેશન ઉપર 28 તારીખના રોજ ડ્યુટી હતી. 28/4/2014ના રોજ કાનાલુસ યાર્ડમાં મારે પેટ્રોલિંગ કરવાનું હોય છે. તે દરમિયાન હું 28 તારીખના હું પેટ્રોલિંગ કરતો નોર્થ કેબિન તરફ જતો હતો. નોર્થ કેબિનથી સાઉથ કેબિન જે છે પોરબંદર લાઇન થાય છે. પોરબંદર લાઇન ઉપર કિલોમીટર નંબર છે 851/4/5. ત્યાં હું પેટ્રોલિંગ કરતો હતો એટલે મેં પાટા ઉપર જોયું કે કોઈક ક્લેમ્પ ટાઈપનો એવી વસ્તુ કોઈ ફિટ કરેલી છે લોખંડના બોલ્ટ સળિયા સાથે કે જેનાથી રેલવેને ટ્રેન પાસ કરતાં કોઈ નુકસાની થઈ શકે. એટલે મેં સ્ટેશન માસ્તરને જાણ કરી. સ્ટેશન માસ્તરે માણસ મોકલો તે કાઢવાની કોશિશ કરી, ન નીકળતા PWIને જાણ કરતા. PWIએ 5 ગેંગમેનોને મોકલેલા. 5 ગેંગમેનો એ થઈ તે ક્લેમ્પ જેવો જે યુ આકારનો ક્લિપ ફિટ કરેલી હતી એમને તોડીને બહાર કાઢેલી છે. ત્યાર પછી ટ્રેનની યાથી પસાર કરવામાં આવેલી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. જામનગરની જીજી હોસ્પિટલની દિવસે ને દિવસે કથળતી જતી વ્યવસ્થા. જામનગર જિલ્લાના કાનાલુસ નજીક ટ્રેન ઉથલાવવાનું વધુ એક કાવતરું. સદનસીબે પેટ્રોલિંગ ટીમના ધ્યાને આવતા અકસ્માત ટળ્યો. GTPL અંજલી કેબલ નેટવર્ક પર જામનગર @9 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.